નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સનાનસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્યના ગૃહમંત્રી દ્વારા વલસાડની મુલાકાત કરવામાં આવી. ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડિયા ધજાગરા. જીપીસીબી દ્વારા 500 ઉદ્યોગોને શોકોઝ નોટિસ ફટકારી. પાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન ન મળતા લોકોનો આક્રોશ. હવે સમાચાર વિગતવાર જોઈએ. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વલસાડની મુલાકાત લઈને વલસાડના લીલાપોરમાં પોલીસ સ્ટેશનમાં નવા મકાનનું અને પોલીસ જવાનો માટે 40 ફેટનું એક બિલ્ડિંગ બનાવવાના કામનું ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ શહેરની અંદર ચાલતું હતું. ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અનેક મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર લીલાપોર નજીક પોલીસ આવાસ નિગમ દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રૂપિયા 2.60 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. સાથે જ પોલીસ કર્મીઓ માટે પોલીસ સ્ટેશનની નજીક જ રહેવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસનું પણ રૂપિયા 7.60 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે. આવનાર સમયમાં રાજ્યમાં પોલીસ વિભાગને વધુ સજ્જ અને સુવિધાપૂર્વક કરવાની સાથે આધુનિક ટેકનોલોજી પણ સજ્જ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ કર્મીના આવાસની પણ વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. આમ રાજ્યમાં પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાની સાથે ભૌતિક સુવિધાઓ પણ વધારો કરવામાં આવી રહ્યો છે હોવાનું રાજ્યના મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. આજે વલસાડ જિલ્લામાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન જે શહેરની અંદર હતું, જેના કારણે જે લોકોને આવશ્યકતા પડતી હતી એને ટ્રાફિકમાંથી ત્યાં સુધી પહોંચવામાં સમસ્યા થતી, એટલા માટે વલસાડ રૂરલનું પોતાનું શહેરથી નજીકના ભાગમાં પરંતુ ગ્રામીણ લોકોને આવવા જવાની સમસ્યા ન પડે તેવા સ્થાન પર આજે વલસાડ રૂરલના પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા જે પોલીસ કર્મીઓને રહેવા માટેની પણ સુવિધા ઊભી થાય એના માટે 7.29 કરોડના ખર્ચે એમના માટેના મકાનો અને પોલીસ સ્ટેશન 2.66 કરોડ એમ કરીને 10 કરોડના ખર્ચે થનારા બિલ્ડિંગના ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણભાઈ પાટકર, માનનીય સાંસદ કેશી પટેલ, અહીંના માનનીય ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાપૂર્ણ એમને ઘર મળે એ રાજ્ય સરકારનો અભિગમ છે, જેના ભાગ સ્વરૂપે ગત બજેટની અંદર 629 કરોડ રૂપિયાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને રાજ્યના પોલીસ તંત્રને કામ કરવાની અને રહેવા માટેની સુવિધા ઊભી થાય. સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સ્માર્ટ બને, શાર્પ બને એના માટે ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી પોલીસ તંત્રમાં નવા અનેક પ્રયાસો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં જ વર્ચ્યુઅલી વલસાડ જિલ્લાનું સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે અને એ સાયબર પોલીસ સ્ટેશનના માધ્યમથી અનેક પ્રકારના થતા સાયબર ક્રાઇમ અને લોકોને ફ્રોડ કરીને જે પૈસા લોકોના જતા રહે છે એ પાછા લાવવાની અંદર પણ આપણને સફળતા મળી છે. આગામી દિવસોમાં પણ ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે એ રાજ્ય સરકાર અનેક નવી વસ્તુઓ ગુજરાતના પોલીસ તંત્રમાં લાવનારી છે. હું વલસાડ પોલીસે વલસાડમાં થતા ગુનાઓ અને એ ગુનાઓમાં ગુનો કરવાવાળા ગુનેગારોને પકડીને જેલના હવાલે એમની પાસે જે મેન પાવર છે
એના માધ્યમથી એમણે ઉત્તમ પ્રકારની કામગીરી કરી છે. આગામી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયે વલસાડના મહેકમની અંદર જે ઘટાડો છે એ ઘટાડો પૂર્તતા કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ ધરમપુરના વિલ્સન હિલ ખાતે ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. વલસાડ ધરમપુરના વિલ્સન હિલ ખાતે યોજાયેલ ભાજપ યુવા મોરચાની કારોબારી સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. ત્રીજા લહેરના રીતે આમંત્રણ આપી રહ્યા છે. નેતાઓ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પણ લીરે લીરા ઉડતા ગાઈડના જે વિલ્સન હિલ પર્યટકોમાંથી બંધ છે ત્યાં ભાજપની મીટિંગ યોજાઈ શકે છે. વલસાડ જિલ્લાના સોશિયલ મીડિયામાં ભાજપના ફોટો વિડીયો વાયરલ. કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે, જે વિલ્સન હિલ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યાં યોજાઈ ભાજપની મીટિંગ વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો સહિત જિલ્લા પ્રમુખ અને અલગ અલગ વિભાગના મંત્રી હોદ્દેદારો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી, જ્યાં કોરોનાના ગાઈડલાઈન ભૂલાઈ અને ફોટો પાડવામાં નેતાઓ વ્યસ્ત રહ્યા હતા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. જીપીસીબી દ્વારા 500 ઉદ્યોગોને શોકોઝ નોટિસ ફટકારી. પાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન ન મળતા લોકોનો આક્રોશ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના અને ડાંગ જિલ્લાના પોલ્યુશન ફેલાવતા 500 જેટલા ઉદ્યોગોને શો કોઝ નોટિસ ફટકારતું જીપીસીબી. જીઆઈડીસી વિસ્તારોમાં આવેલી કંપનીઓએ વેસ્ટ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા જીપીસીબી દ્વારા નોટિસ આપતા ઉદ્યોગકારોમાં દોડધામ મચી જવા પામી છે. વલસાડ જિલ્લાના વાપી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અચાનક વાપી, પાડી, ગુંદલાવ, ધરમપુર અને ડાંગ જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપની, હોસ્પિટલ ટ્રેડર્સ, પેપર મિલ, પ્લાસ્ટિક કંપની, લેમિનેશન અને ફાર્મા કંપનીઓને હવા, પાણી, સીસીએ, એનઓસી તથા બાયોવેસ્ટ નિકાલ માટે ઓટોમેટિક વ્યવસ્થા ન કરનારાઓને શોકોઝ નોટિસ આપતા ભારે ખળભળાટ ફેલાયો છે. તમામ ઉદ્યોગોને વેસ્ટની યોગ્ય નિકાલ કરવા વારંવાર સૂચનાઓ આપવા છતાં ઉદ્યોગકારો દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા જીપીસીબીએ શોકોઝ નોટિસ આપી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. પાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન ન મળતા લોકોનો આક્રોશ. Thank you.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન લેવા ગયેલ લોકોને બંધના પાટિયા મારેલ જોતા આક્રોશ ઠાલવ્યો છે. એક મહિલાના મોબાઈલ પર બીજો ડોઝ પૂર્ણ થયાનો મેસેજ રસી ન મૂકવા છતાંય આવ્યો છે. વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 91 કેન્દ્રો ઉપર કોવિડ-19 પ્રતિરોધક વેક્સિનેશન સેન્ટર ફાળવણી કરવામાં આવી છે અને આ સેન્ટર ઉપર કેટલા ડોઝ અને કઈ વેક્સિન છે તેની યાદી પણ જાહેર કરવામાં આવતી હોય છે, જેમાં પાડી નગરપાલિકા હદ વિસ્તારના અર્બન સેન્ટરમાં વેક્સિન લેવા ગયેલ લોકોના બંધના પાટિયા મારેલ જોતા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. વેક્સિન ન હોવાથી બંધના પાટિયા લાગ્યા હતા. જ્યાં વેક્સિન લેવા આવેલ મહિલા તેમજ પુરુષોના જણાવ્યા મુજબ અહીં વારંવાર 2-3 વાર ધક્કા ખાવા પડ્યા છે, તેમજ નોકરી પર રજા મૂકીને વેક્સિન મૂકવામાં આવ્યા છે ત્યારે પરત ઘરે જવાથી તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કીર્તિભાઈ ભંડારીએ પણ બંધના પાટિયા મારેલ હોય તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર નથી અને યોગ્ય જવાબ અહીં મળતો નથી, અને તેમના પત્નીના મોબાઈલ ઉપર બીજો ડોઝનો મેસેજ આવ્યો હતો, જે રસી ન મૂકવા છતાંય આ રીતે તંત્રના છબરડા જોવા મળ્યા હતા. તેમજ પાડી નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીને પણ પત્નીને બીજો ડોઝની રસી મૂકવામાં આવેલ તેઓ પણ રોષ ઠાલવ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગ નિયમિત રસી લેવા આવતા લોકોને ધક્કા ન મરાવે અને જે તે તાલુકા વિસ્તારમાં આવેલ રસીકરણ સેન્ટરના લોકોએ સુવિધા યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. આજે અમે રસી મૂકવાયા પણ અહીંયા તો બંધ છે. અમે 3 દિવસથી આટલા મારીએ ને આજે રજા મૂકીને જ આવ્યા. નોકરી પાસે જઈએ, નોકરી પાસે રજા નહીં આપે, પણ આજે અમે રજા પાડી લઈએ છીએ. અહીંયા તો અહીંયા બોર્ડ મારેલો છે કે આજે બંધ છે. બાળદા વાળા કે તમે પાર્ટી મુકાવો, ઉદવાડા વાળા કે તમે પાર્ટી મુકાવો એમ કે, તો પછી જઈએ કે ના બધા કે અહિયાં ગમે તો મુકાવી દેવો એમ કે, પણ રસી મુકાવાની એમ કે. એ લોકો મારી વાઇફનો બીજો ડોઝ છે વેક્સિનનો, 7 તારીખનું એમનું ડ્યુ હતું. એ મેસેજ આવેલો અમારા મોબાઈલ પર 7 તારીખે અહીંયા આવ્યા, ત્યારે અમે જોયું તો કે ભાઈ બંધ છે મમતા દિવસના લીધે, એટલે 8-9-2 દિવસ બંધ એમણે જણાવ્યું, 7-8-9. હવે આજે અમે આવ્યા 10 તારીખ, તો આજે પાછું અમે જોઈએ બોર્ડ કે 10-7-21 અને 11-7-21 શનિ રવિ 2 દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં છે એવું લખેલું છે અહીંયા બોર્ડ મારેલું છે. તો મારું કહેવાનું એ છે કે તમે લોકો અહીંયા આટલી મોટી CHC છે તો પારડીમાં આની સુવિધા અહીંયા રહેવી જોઈએ. પહેલી વાત, તમે અગાઉ પણ મેં ફેસબુક પર મૂકેલું કે પારડીમાં એક સેન્ટર બનાવવો જોઈએ, તો કોવિડ સેન્ટર કે આટલી મોટી હોસ્પિટલ હોય ત્યારે અહીંયા સુવિધા હોવી જોઈએ. લોકોએ વલસાડ આપી ધક્કા મારવા પડે એના કરતાં અહીંયા સુવિધા થવી જોઈએ. 10 બેડની અહીંયા થઈ શકે એવું છે એ પણ નહીં થયું, અને વેક્સિન માટે લોકોએ ધક્કા મારવા પડે. મારી હાજરીમાં અત્યારે લગભગ 100 લોકો અહીંથી પરત ગયા છે, ને અહીંયા બહેનો આવેલા છે એ બિચારા રોજના નોકરી પર જઈને આવે, હવે નોકરી પર જાય એટલે પગાર કપાય. એ લોકો રજા મૂકીને આવ્યા અહીંયા. એ લોકોએ એમ કીધું કે ભાઈ અમે બાલદા ગયા તો કે પાડીએ મૂકો, ઉદવાડા ગયા તો પાડીએ મૂકો. હવે લોકોએ કરવું શું? બધા પાસે ટાઈમ નથી. સરકારશ્રી કહે છે કે ભાઈ વેક્સિનેશન કરો, એના વગર આપણને કોઈ બીજી સુવિધા મળશે નહીં. તો લોકો ગભરાય છે, પણ ગભરાય તો એની સામે તમે સુવિધા પૂરી પાડો કે જેથી લોકોને તકલીફ નહીં પડે. ને વેક્સિનેશન અહીંયા થવું જોઈએ, અહીંયા પ્રોપર જવાબ અપાતો નથી. ને અત્યારે તાળું માલ તમે જોઈ શકો છો, એનું તમે વિડીયો લઈ લો એટલે ખબર પડશે. અહીંયા હજુ ખબર નથી, અહીંયા બોર્ડ માર્યું છે, અહીંયા તો કોઈ પ્રતિનિધિ છે નહીં એ લોકોનો, ને કોઈ પ્રોપર અંદરથી પણ જવાબ અપાતો નથી. એક એ સેન્ટર અલગ છે કે કેમ એ મને ખબર પડતી નથી. એક હોસ્પિટલ જ છે આ, તો એ આખું ડિપાર્ટમેન્ટ એક જ છે, તો એમણે પ્રોપર જવાબ આપવો જોઈએ કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિને બેસાડી જોઈએ કે આ દિવસે ચાલુ થશે અહીંયા, એ લોકોને ધક્કા નહીં પડે. કેમ કે લોકો બધા જ કામવાળા હોય છે, કોઈ નથી પરવારતા છે નહીં. એકની એપોઇન્ટમેન્ટ હતી અહીંયા વેક્સિનની સેકન્ડ ડોઝની, અને 7 તારીખે અમે 8:30 વાગે હાજર થઈ ગયા. તો 8:30 વાગે આવ્યા તો 50 માણસની ઉપર કર્મચારી સ્ટાફ હતો અહીંયા, અને એવું કહેવામાં આવે છે કે અહીંયા લોક છે, 7-8-9-2 દિવસ બંધ છે. અમે 8 તારીખે પાછા આવ્યા તો બી એમ કે આજે બંધ છે, અને આજે સવારે પાછા આવ્યા તો આજે બી એમ કે આજે આજ તો કર્મચારી બી કોઈ નથી, અને 10-11-12 દિવસ બંધ છે. મેં એમને કીધું કે હું સરકારી અધિકારી કર્મચારી છું, કાલે ઓફિસ બંધ રહેશે તો ના, એમ કે અમારી ઓફિસ કામગીરી ચાલુ રહેશે. એટલે અમે પછી ચાલો આજે જઈ આવીએ, આજે પાછા આવ્યા તો આજે બી બંધ છે. આજ તો પણ કોઈ અધિકારી પણ નથી, કોઈ કર્મચારી નથી, કોઈ સ્ટાફ પણ નથી. હવે જવું તો ક્યાં જવું? અમારે દમણ જઈએ, ઉદવાડા જઈએ, બગવાડા જઈએ કે પાડી જઈએ કે બાલદા જઈએ, ત્યાં પણ એમ કે ત્યાં પાછું કંઈ થાય નહીં, જવાબદારી કોણ? સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. રાજ્યના ગૃહમંત્રી દ્વારા વલસાડની મુલાકાત કરવામાં આવી. ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડિયા ધજાગરા.
જીપીસીબી દ્વારા 500 ઉદ્યોગોને શોકોઝ નોટિસ ફટકારી. પાડી અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન ન મળતા લોકોનો આક્રોશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.